ઓકે હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડેમીમાં તમારું સ્વાગત છે. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ સપ્ટેમ્બર 3rd વીકનું. લેટ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ RRB વિશે છે. RRB એટલે ગ્રામીણ બેંક. ગ્રામીણ બેંકની અંદર હમણાં રિસેન્ટલી જે આપણા નાણાં મંત્રાલય છે, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, કોણ છે આપણા નાણાં મંત્રાલય? નિર્મલા સીતારામન. એ નાણાં મંત્રાલયે રિસેન્ટલી ગ્રામીણ બેન્કોને પરવાનગી આપી કે તે હવે IPO ઇસ્યુ કરી શકશે. ગ્રામીણ બેન્કોને પરવાનગી આપી કે દરેક ગ્રામીણ બેન્ક હવે IPO ઇસ્યુ કરી શકશે, રાઈટ? તો હવે સૌથી પહેલાં તો આ ન્યૂઝ શા માટે આવી અને ગ્રામીણ બેન્કોનું સ્ટ્રક્ચર શું છે એના વિશે વાત કરીએ. ફ્રેન્ડ્સ, તમને ખબર હોય તો ગ્રામીણ બેન્કની અંદર, ફોર એક્ઝામ્પલ આપણે ગુજરાતની એક ગ્રામીણ બેન્કની વાત કરીએ, બરોડા ગ્રામીણ બેન્ક. ગુજરાતમાં માત્ર બે ગ્રામીણ બેન્ક છે, એક બરોડા ગ્રામીણ બેન્ક અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક. એમાંથી આપણે બરોડા ગ્રામીણ બેન્કની વાત કરીએ તો બરોડા ગ્રામીણ બેન્કની અંદર કેન્દ્ર સરકારનો કેટલો હિસ્સો છે? 50%. રાજ્ય સરકાર મતલબ ગુજરાત સરકારનો કેટલો હિસ્સો છે? 15%. અને બાકીનો 35% હિસ્સો કોનો છે? સ્પોન્સર બેન્કનો. કોનો? સ્પોન્સર બેન્ક, રાઈટ? મતલબ દરેક ગ્રામીણ બેન્કની અંદર કેન્દ્ર સરકારનો હિસ્સો 50% હોય, રાજ્ય સરકારનો હિસ્સો 15% હોય અને 35% હિસ્સો એ સ્પોન્સર બેન્કનો હોય. હવે આ સ્પોન્સર બેન્ક એટલે ગ્રામીણ બેન્કને જ્યારે તેમાં નાણાકીય કટોકટી આવે તેવી કન્ડિશનમાં ગ્રામીણ બેન્કોને મદદ કરે. ફોર એક્ઝામ્પલ, આ બરોડા ગ્રામીણ બેન્કની સ્પોન્સર બેન્ક કઈ છે? તો બેન્ક ઓફ બરોડા. તો બેન્ક ઓફ બરોડા અને બરોડા ગ્રામીણ બેન્કની જો જે ટોપ મેનેજમેન્ટ છે, જે બોર્ડ ઓફ ધ ગવર્નર્સ છે, ત્યાં એ ટોપ મેનેજમેન્ટ બનેનું એક જ છે, રાઈટ? જ્યારે પણ ગ્રામીણ બેન્કની અંદર કોઈ પણ ફાઇનાન્શિયલ સપોર્ટની જરૂર પડશે ત્યારે BOB તેને સપોર્ટ કરશે, રાઈટ? તો આ BOB તેની સ્પોન્સર બેન્ક છે, બરોડા ગ્રામીણ બેન્કની, રાઈટ? દરેક ગ્રામીણ બેન્કની કોઈ ને કોઈ બેંક સ્પોન્સર બેન્ક હોય, રાઈટ? હવે ગ્રામીણ બેન્કમાં પ્રોબ્લેમ શું થાય છે ફ્રેન્ડ્સ, કે આ ગ્રામીણ બેન્કની અંદર તમને જે નોર્મલ જે યુનિવર્સલ કોમર્શિયલ બેન્ક છે લાઈક HDFC, SBI, ICICI તેના જેવી ફેસિલિટી ના મળે, નેટ બેન્કિંગની, ઓનલાઈન બેન્કિંગની, રાઈટ, મોબાઈલ બેન્કિંગની, રાઈટ? તો આ બધી ફેસિલિટી તમને ગ્રામીણ બેન્કની અંદર ના મળે. એથી કરીને કસ્ટમર શું કરે કે તેમના પૈસા છે ને ગ્રામીણ બેન્કોની અંદર ડિપોઝિટ ના કરાવે, રાઈટ? કારણ કે તેમને આ બધી ફેસિલિટી મળે નહીં, રાઈટ? તો એ તેમના પૈસા આ ગ્રામીણ બેન્કોની અંદર ડિપોઝિટ ના કરાવે. પણ ગ્રામીણ બેન્કોની અંદર લોન એ બાકીની યુનિવર્સલ કોમર્શિયલ બેન્કો કરતાં છે ને સસ્તા દર પર લોન મળે. તો એક ગ્રામીણ બેન્ક, ફોર એક્ઝામ્પલ બરોડા ગ્રામીણ બેન્ક છે, એ બરોડા ગ્રામીણ બેન્કમાં કોઈ કસ્ટમર ડિપોઝિટ નથી કરાવતું અને કસ્ટમર ત્યાંથી લોન વધારે માત્રામાં લે, તો ગ્રામીણ બેન્ક કે જેની અંદર કોઈ ડિપોઝિટ નથી કરાવતું પણ લોન લેવા માટે વધારે લોકો આવે છે, તો ગ્રામીણ બેન્ક પૈસા ક્યાંથી લાવે, રાઈટ? રાઈટ? નોર્મલ બેન્કની અંદર બેન્કનું મેઇન સોર્સ ઇન્કમનો લોન છે, રાઈટ? પણ લોન આપવા માટે બેંક પાસે પૈસા તો હોવા જોઈએ. અને પૈસા કેવી રીતના આવે? બેંક કસ્ટમરના જ પૈસા આગળ ફેરવે લોનની અંદર. પણ આ ગ્રામીણ બેન્કોના કિસ્સામાં આવું થાય છે કે કસ્ટમર ડિપોઝિટ તો કરાવતા નથી પણ લોન લેવા માટે વધારે આવે છે. તો આના કારણે દેશમાં આજથી લગભગ 8-10 વર્ષ પહેલાં 100 કરતાં પણ વધારે ગ્રામીણ બેન્કો હતી અને અત્યારે માત્ર 43 ગ્રામીણ બેન્કો જ રહી છે દેશની અંદર. કેટલી? 43, રાઈટ? તો આ એક રીઝન છે કે ગ્રામીણ બેન્કો બંધ કેમ થઈ જાય છે, કારણ કે તેની અંદર કેપિટલનો અભાવ છે, તેની અંદર લોકો ડિપોઝિટ નથી કરતા, લોન લેવા માટે વધારે આવે છે એટલે ગ્રામીણ બેન્કોને પછી આગળથી લોન લેવી પડે. સિમ્પલ વસ્તુ છે. હવે અહીંયા મેઇન મુદ્દો એ છે કે ગ્રામીણ બેન્કોની અંદર હવે પૈસાની જરૂર છે, પણ પૈસા ઇન્વેસ્ટ કરવાવાળા કોણ છે? તો એક તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્પોન્સર બેન્ક. મતલબ 50-15, 65% હિસ્સો તો સરકારનો જ થઈ ગયો અને સરકાર જેટલા તેની પાસે પૈસા હશે તેટલા તે બેંકને પ્રોવાઇડ કરશે. અને સરકાર પાસે એક ગ્રામીણ બેંક જોવા લાયક નથી, તેની પાસે આખા દેશની બધી જ ગ્રામીણ બેંકોને જોવું પડે, રાઈટ? તો એ બધી જ ગ્રામીણ બેંકોને થોડા થોડા પ્રમાણમાં પૈસા આપશે, જેટલા એક ગ્રામીણ બેંકને જોઈએ તેટલા પૈસા નહીં આપે, રાઈટ? બીજી કે 35% હિસ્સો એ સ્પોન્સર બેન્કનો છે
હવે બેંક ઓફ બરોડાની પોતાની જ એટલી એનપીએ હોય તો એ ગ્રામીણ બેંકોને કેવી રીતના આવી સિચ્યુએશનમાંથી ઉગારે, રાઈટ? મતલબ અહીંયા ગ્રામીણ બેંકોના માળખામાં અત્યાર સુધી પ્રાઇવેટ ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરી શકે તેવું સ્ટ્રક્ચર જ નહોતું. તો એના કારણે 2015માં સરકારે એક નવું માળખું તૈયાર કર્યું ગ્રામીણ બેંકનું. અને એ માળખાની અંદર શું નક્કી કરવામાં આવ્યું કે દરેક ગ્રામીણ બેંકની અંદર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્પોન્સર બેંક આ ત્રણ ભેગા મળીને કેટલા હિસ્સો રાખશે? 51%. અને બાકીના અન્ય, મતલબ અહીંયા અન્યની અંદર કોઈ પણ વ્યક્તિ યા તો કોઈ પણ સંસ્થા આવી શકે, એ કેટલા ટકા હિસ્સો રાખશે? 49%, રાઈટ? તો મતલબ હવે એક રસ્તો ખુલ્લો થયો છે કે પ્રાઇવેટ ઇન્વેસ્ટર્સ પણ ગ્રામીણ બેંકની અંદર ઇન્વેસ્ટ કરી શકશે. અને આ 2015માં આવું રિકમેન્ડેશન કરવામાં આવ્યું હતું સરકાર દ્વારા, અને આ વસ્તુ હવે ઇમ્પ્લિમેન્ટ થવા જઈ રહી છે કે ગ્રામીણ બેંકો હવે 49% હિસ્સો એ આઈપીઓ દ્વારા અન્ય લોકોના ઇન્વેસ્ટમેન્ટથી પોતાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરાવી શકશે, રાઈટ? તો હવે મિનિસ્ટર ઓફ ફાઇનાન્સ દ્વારા આરઆરબીને પરમિશન આપવામાં આવી છે કે તમે આઈપીઓ ઇસ્યુ કરી શકો છો અને મેક્સિમમ કેટલું ઇન્વેસ્ટમેન્ટ તમે કરાવી શકો છો? 49%. 49% તમે ઇન્વેસ્ટમેન્ટ કરાવી શકો છો, 51% તો આ લોકોનો જ હિસ્સો રહેશે, રાઈટ? તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી ગઈ હશે. અને બીજી વસ્તુ કે આવી સિચ્યુએશન કેમ આવી તે પણ તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે, બરાબર ને? દેશમાં અત્યારે 43 ગ્રામીણ બેંકો છે અને 12 એ અનુસૂચિત વેપારી બેંકો, મતલબ શિડ્યુલ કોમર્શિયલ બેંક. અત્યારે શિડ્યુલ કોમર્શિયલ બેંક ભારતમાં કેટલી છે? 12 છે, એસબીઆઈને કાઉન્ટ કરીને, બરાબર ને? ઓકે, આ બંને બહુ જ ઇમ્પોર્ટન્ટ ડેટા છે. ઓકે, હવે આ કેવી ગ્રામીણ બેંકો ઉપર આ નિયમ લાગુ પડશે જે મિનિસ્ટર ઓફ ફાઇનાન્સ દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે, કે જ્યાં નિયમ શું છે કે ભાઈ ગ્રામીણ બેંક આઈપીઓ લોન્ચ કરી શકે છે, પણ કેવી ગ્રામીણ બેંક આ આઈપીઓ લોન્ચ કરી શકશે એની વાત કરીએ, કે જેનું નેટ મૂલ્ય એ ઓછામાં ઓછું અગાઉના 3 વર્ષમાં 300 કરોડ રૂપિયા હોય, કે જેની અગર આપણે કોઈ ગ્રામીણ બેંકની એસેટ કાઉન્ટ કરીએ તો મિનિમમ 300 કરોડ રૂપિયા છેલ્લા 3 વર્ષથી જેની નેટ વેલ્યુ 300 કરોડ રૂપિયા હોય તેવી જ ગ્રામીણ બેંક એ આઈપીઓ ઇસ્યુ કરી શકશે. બીજું કે જેને છેલ્લા 3 વર્ષની અંદર જેને છેલ્લા 3 વર્ષની અંદર 9% જે મિનિમમ કેપિટલ ટુ રિસ્ક વેટેડ એસેટ રેશિયો. હવે કેપિટલ ટુ રિસ્ક વેટેડ એસેટ રેશિયો શું છે? કે ફોર એક્ઝામ્પલ, અમે કોઈપણ બેંકની એસેટ કોને કહેવાય? જે તેને લોન આપ્યું હોય તેને. કોઈપણ બેંકની લોનને તેની એસેટ કહેવાય, કારણ કે લોન જ એ બેંકનો મિલકતનો આવકનો મુખ્ય સોર્સ છે. તો લોન જે બેંક આપે તે તેની માટે એસેટ કહેવાય. પણ રિસ્ક વેટેડ એસેટ કોને કહેવાય? રિસ્ક વેટેડ એસેટ RWA, કે જે લોન બેંકે આપી છે અને એ લોન બેંકની બેડ લોન થઈ ગઈ છે, મતલબ એનપીએ થઈ ગઈ છે. તો ફોર એક્ઝામ્પલ, બેંકની એનપીએ 100 કરોડ રૂપિયા છે, બરાબર ને? તો એની સામે બેંક પાસે કેપિટલ કેટલો હોવો જોઈએ? ઓછામાં ઓછો 900 કરોડ રૂપિયા. મતલબ આ બંનેનો રેશિયો, કેપિટલ ટુ રિસ્ક વેટેડ એસેટ રેશિયો, ઓછામાં ઓછો કેટલો હોવો જોઈએ? 9% હોવો જોઈએ. અને જે આરઆરબીએ આ 9% રેશિયો છેલ્લા 3 વર્ષથી મેન્ટેન કરી રાખ્યો હોય તેવી જ આરઆરબી આઈપીઓ ઇસ્યુ કરી શકશે. ત્રીજો મુદ્દો, જે ગ્રામીણ બેંકનો છેલ્લા 5 વર્ષની અંદર ઓછામાં ઓછા 3 વર્ષની અંદર 15 કરોડ રૂપિયા પ્રોફિટ થયો હોય તેવી જ આરઆરબી એ આઈપીઓ ઇસ્યુ કરી શકશે, રાઈટ? અને બીજી વસ્તુ કે આરઆરબીની ઉપર કોઈ પણ પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન ના થયેલું હોવું જોઈએ. પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન, તમે નામ સાંભળ્યું હશે પીસીએ. જ્યારે આરબીઆઈ એ કોઈ પણ બેંક ઉપર પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન, એનું ફૂલ ફોર્મ છે પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન, જ્યારે આરબીઆઈ કોઈ પણ બેંક ઉપર પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન લગાવે, મતલબ એ બેંક ક્યારે લગાવે? કે જ્યારે એ બેંક છે ને આ કેપિટલ ટુ રિસ્ક વેટેડ એસેટ રેશિયો મેન્ટેન ના કરતો હોય, એ બેંકની એનપીએ ઘણી વધારે થઈ ગયો, નોન પરફોર્મિંગ એસેટ ઘણી વધારે થઈ ગયો, ત્યારે આરબીઆઈ એના ઉપર પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન લગાવે. આ એક્શનની અંદર આરબીઆઈ એ બેંકને એવું કહે કે ભાઈ હવે તમે વધારે લોકોને લોન નહીં આપી શકો, તમે તમારા જે ઊંચા હોદ્દાવાળા જે ડાયરેક્ટરો છે તેમને સેલરી નહીં આપી શકો, તમે હવે વધારે રિક્રુટમેન્ટ નહીં કરી શકો. મતલબ અમુક એક્શન આરબીઆઈ દ્વારા લેવામાં આવે, એક અમુક રિસ્ટ્રિક્શન્સ લગાવવામાં આવે પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શનની અંદર, બરાબર ને? તો કોઈ પણ આરઆરબી એ આરઆરબી ઉપર જે આરઆરબી ઉપર પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન નહીં લાગેલું હોય તે જ આરઆરબી આઈપીઓ ઇસ્યુ કરી શકશે, બરાબર ને? તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખૂબ જ સારી રીતે ખબર પડી ગઈ હશે.
આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે હમણાં રિસેન્ટલી આપણા કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને એક્સટર્નલ અફેર મિનિસ્ટર એસ જયશંકર એ બીજી ભારત અને જાપાન વચ્ચેની 2+2 મંત્રી સ્તરીય બેઠક 2022 માટે જાપાનની મુલાકાતે ગયા. હવે જો ફ્રેન્ડ્સ, કે આ જો જે 2+2 મિનિસ્ટરલ મિટિંગ છે ને, 2+2 મિટિંગ એ ભારત એ 4 દેશો સાથે કરે છે. કેટલા દેશો સાથે? 4 દેશો સાથે. કયા કયા? એક તો જાપાન, ઓસ્ટ્રેલિયા, રશિયા અને યુએસ. આ 4 દેશો સાથે ભારત એ 2+2 મિનિસ્ટરલ મિટિંગ કરે છે. અને આ 2+2 મિનિસ્ટર મિટિંગની અંદર માત્ર 2 જ મિનિસ્ટર્સ આ ચારે ચાર દેશોને રિપ્રેઝેન્ટ કરશે. દરેક દેશના ડિફેન્સ મિનિસ્ટર અને એક્સટર્નલ અફેર મિનિસ્ટર આ 2+2 મિનિસ્ટર મિટિંગની અંદર જશે. તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભારત એ કયા 4 કન્ટ્રી સાથે, કયા 4 દેશો સાથે 2+2 મિટિંગ કરે છે. જાપાન, ઓસ્ટ્રેલિયા, રશિયા અને યુએસ. 2+2 મિનિસ્ટર મિટિંગની અંદર કયા મિનિસ્ટર્સ પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરે છે? ડિફેન્સ મિનિસ્ટર અને એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર કરે છે. તો હમણાં ભારત અને જાપાન વચ્ચે બીજા નંબરની 2+2 મિનિસ્ટર મિટિંગ થઈ, જેમાં ભારત તરફથી આપણા જે ડિફેન્સ મિનિસ્ટર છે રાજનાથસિંહ અને એક્સટર્નલ અફેર મિનિસ્ટર એસ જયશંકર એ ભારત તરફથી જાપાનની મુલાકાતે ગયા. ઓકે, તો આ 2+2 મિટિંગ વિશે તમારે આટલું જાણવા જેવું છે. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે. આ ઉપરાંત આ મિટિંગ શા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે 2022ની અંદર ભારત અને જાપાનના જે બાયલેટરલ સંબંધો છે તેના 70 વર્ષ કમ્પ્લીટ થયા છે. એના માટે પણ આ મિટિંગ ખૂબ જ અગત્યની રહી, બરાબર ને? તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી 3 ક્વેશ્ચન્સ આપ સાઈડ ઉપરથી ઇમ્પોર્ટન્ટ છે કે હમણાં રિસેન્ટલી ઇન્ડિયા અને કયા દેશ વચ્ચે બાયલેટરલ રિલેશનશિપના 70 વર્ષ કમ્પ્લીટ થયા? જાપાન વચ્ચે. 2+2 મિનિસ્ટર્સ મિટિંગ એ ભારત કયા કયા દેશ સાથે કરે છે? આ ઉપરાંત 2+2 મિટિંગની અંદર કયા કયા મિનિસ્ટર્સ પાર્ટિસિપેટ કરતા હોય છે? ઓકે ફ્રેન્ડ્સ, આ મિટિંગની અંદર એક ઇમ્પોર્ટન્ટ આઉટકમ આવેલો છે કે 2+2 મિનિસ્ટર મિટિંગ દરમિયાન ભારત અને જાપાને એ એકબીજા સાથે ફાઇટર એક્સરસાઇઝ, લડાકુ કવાયત. એક્સરસાઇઝનું નામ શું છે? ફાઇટર એક્સરસાઇઝ. ફાઇટર એક્સરસાઇઝ યોજવાનું નક્કી કર્યું કે આ વર્ષથી દર વર્ષે ઇન્ડિયા અને જાપાન વચ્ચે એક ફાઇટર એક્સરસાઇઝ થશે અને ઇન્ડિયા અને જાપાનના એરફોર્સ વચ્ચે આ ફાઇટર એક્સરસાઇઝ થશે. દેખો ફ્રેન્ડ્સ, ઇન્ડિયા અને જાપાન વચ્ચે ઘણી બધી એક્સરસાઇઝ થાય છે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ માટે તમારા માટે ખૂબ જ અગત્યની છે. તો ઇન્ડિયા અને જાપાન વચ્ચે એક ધર્મ ગાર્ડિયન એક્સરસાઇઝ થાય છે જે ઇન્ડિયા અને જાપાનની આર્મી વચ્ચે થાય છે, મિલિટરી વચ્ચે. જીમેક્સ, જાપાન ઇન્ડિયા મેરીટાઇમ એક્સરસાઇઝ, જે નેવી, ઇન્ડિયા અને જાપાન નેવી વચ્ચે થાય છે. ફાઇટર એક્સરસાઇઝ એ એરફોર્સ વચ્ચે થશે. અને મલાબાર એ એકચ્યુઅલી ઇન્ડિયા અને જાપાન વચ્ચે જ નહીં, ટોટલ 4 કન્ટ્રી વચ્ચે આ એક્સરસાઇઝ થાય છે. અને આ 4 કન્ટ્રી કઈ છે? ઇન્ડિયા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને યુએસ. અને આ 4 કન્ટ્રીને ક્વોડ કન્ટ્રી પણ કહેવામાં આવે છે. તો ક્વોડ કન્ટ્રી વચ્ચે કઈ એક્સરસાઇઝ થશે? મલાબાર. આ નેવીની એક્સરસાઇઝ છે જીમેક્સ ઇન્ડિયા જાપાન વચ્ચે. ધર્મ ગાર્ડિયન મિલિટરી એક્સરસાઇઝ છે ઇન્ડિયા અને જાપાન વચ્ચે. અને આ ઉપરાંત ફાઇટર એક્સરસાઇઝ અમારે રિસેન્ટલી લોન્ચ કરવામાં આવી છે 2+2 મિટિંગની અંદર, જે ઇન્ડિયા જાપાનની એરફોર્સ વચ્ચે થશે. ઓકે ફ્રેન્ડ્સ, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે હમણાં રિસેન્ટલી ઇન્ડિયા પેસિફિક ઇકોનોમિક ફોરમની પહેલી મિટિંગ થઈ. અને આ મિટિંગની અંદર આપણા જે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી છે પિયુષ ગોયલ, એ ભારત તરફથી પ્રતિનિધિત્વ કર્યું, રાઈટ? તો સૌથી પહેલાં તો આ ઇન્ડિયા પેસિફિક ઇકોનોમિક ફોરમ વિશે આપણે વાત કરીએ. તો ઇન્ડિયા પેસિફિક ઇકોનોમિક ફોરમ એક ગ્રુપ છે, જેવી રીતના બ્રિક્સ છે, G20 છે, એવી રીતના ઇન્ડિયા પેસિફિક ઇકોનોમિક ફોરમ એક ગ્રુપ બનાવવામાં આવેલું છે. તેની અંદર 14 સભ્યો છે. હવે 14 સભ્યો કયા કયા છે? ઓસ્ટ્રેલિયા, બ્રુનેઇ, ફિજી, ભારત, ઇન્ડોનેશિયા, જાપાન, કોરિયા, મલેશિયા, ન્યૂઝીલેન્ડ, ફિલિપાઇન્સ, સિંગાપુર, થાઇલેન્ડ, વિયેતનામ અને યુએસ. અને આ ઇન્ડિયા પેસિફિક ઇકોનોમિક ફોરમની પહેલી મિટિંગ એ 2022ની અંદર કઈ જગ્યાએ થઈ? યુએસએની અંદર, રાઈટ? યુએસએની અંદર થઈ. અને આ મિટિંગની અંદર ઇન્ડિયા તરફથી કોને પાર્ટિસિપેટ કર્યું? તો આપણા જે કેન્દ્રીય પ્રધાન છે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી કોણ છે?
પિયુષ ગોયલ એ આ ઇન્ડિયા પેસિફિક ઇકોનોમી ફોરમની પહેલી મિટિંગમાં ઇન્ડિયા તરફથી એને રિપ્રેઝન્ટેશન કર્યું. કઈ જગ્યાએ યોજાઈ? યુએસએની અંદર. કેટલા મેમ્બર્સ છે? 14 મેમ્બર્સ છે, રાઈટ? હવે આ ઇન્ડિયા પેસિફિક ઇકોનોમી ફોરમ ગ્રુપ શાના માટે બનાવવામાં આવેલું છે? તો આ ઇન્ડો પેસિફિક પ્રદેશમાં સ્થિતિસ્થાપકતા, ટકાઉપણું, સર્વસમાવેશકતા, આર્થિક વૃદ્ધિ, નિષ્પક્ષતા અને સ્પર્ધાત્મકતા આ વધારવાના ઉદ્દેશ્ય સાથે સહભાગી દેશો વચ્ચે આર્થિક ભાગીદારીને મજબૂત કરવાની કલ્પના એ આ ઇન્ડિયા પેસિફિક ઇકોનોમિક ફોરમની છે, રાઈટ? ઓકે. દરમિયાન પિયુષ ગોયલે યુએસ સ્ટાર્ટઅપ સીટું લોન્ચ કરેલું હતું, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર આ ન્યૂઝ વિશે આપણે ડિસ્કસ કરેલું હતું કે સીતુ સીતુનું ફૂલ ફોર્મ શું છે? કે સપોર્ટિંગ ઇન્ટરપ્રિનર્સ ફોર ટ્રાન્સફોર્મેશન એન્ડ અપસ્કિલિંગ. રાઈટ? આ સેતુનું ફૂલ ફોર્મ છે. આ સેતુ એ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો પ્રોગ્રામ છે. સેતુ સપોર્ટિંગ ઇન્ફોર્મેશન ફોર ટ્રાન્સફોર્મેશન એન્ડ અપસ્કિલિંગ, બરાબર ને? તો આ સેતુ છે ને એકચ્યુઅલી એક મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો પ્રોગ્રામ છે કે જ્યાં જે સ્ટાર્ટઅપ જેને લોન્ચ કરેલી હોય છે એને મેન્ટરશીપ પ્રોવાઈડ કરવા માટે આ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલો છે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા. તો આ સેતુ પ્રોગ્રામને યુએસ સાથે લિંક કરીને યુએસ સ્ટાર્ટઅપ સેતુ લોન્ચ કરેલું હતું મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ, રાઈટ? અને આ જે પ્રોગ્રામ છે એ આ મિટિંગ દરમિયાન લોન્ચ કરવામાં આવેલો હતો, રાઈટ? તો યુએસ સ્ટાર્ટઅપ સેતુ આ પ્રોગ્રામની મદદથી શું કરવામાં આવશે કે જે ઇન્ડિયન સ્ટાર્ટઅપ છે એમાં જે યુએસ ઇન્વેસ્ટરે ઇન્વેસ્ટ કરેલું છે તે એ સ્ટાર્ટઅપને મેન્ટર પણ કરી શકશે, રાઈટ? અને કયા કયા પ્લેટફોર્મ ઉપર તે મેન્ટર તરીકે અપ્લાય કરી શકશે? માર્ગ, રાઈટ? આ માર્ક પ્લેટફોર્મ પર જઈને કોઈપણ ઇન્વેસ્ટરને જો મેન્ટર તરીકે કામ કરવું હોય તો આ પ્લેટફોર્મ પર તે અપ્લાય કરીને જે તે સ્ટાર્ટઅપનું મેન્ટરશીપ કરી શકે છે, રાઈટ? તો આ પ્રોગ્રામ પણ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પિયુષ ગોયલે આ ઇન્ડિયા પેસિફિક ઇકોનોમિક ફોરમ મિટિંગ દરમિયાન જ લોન્ચ કરેલો હતો, રાઈટ? તો આ ન્યૂઝમાં તમારે એક્ઝામ પોઈન્ટ વ્યૂમાં તે કયા કયા ક્વેશ્ચન્સ હતા? સૌથી પહેલાં તો ઇન્ડિયા પેસિફિક ઇન્ડો પેસિફિક ઇકોનોમિક ફોરમ એ કેટલા મેમ્બર સભ્યો છે? એની અંદર 14 સભ્યો છે. પહેલી મિટિંગ ક્યાં યોજાયેલી હતી? ઇન્ડિયા તરફથી કોને પાર્ટિસિપેટ કર્યું? અને યુએસ સ્ટાર્ટઅપ સેતુ વિશે તમને અહીંયા પૂછવામાં આવે તો સેતુનું ફૂલ ફોર્મ શું છે, રાઈટ? અને કયા પ્લેટફોર્મ પર તે કોઈપણ ઇન્વેસ્ટરને અગર મેન્ટર બનવું હોય તો કયા પ્લેટફોર્મ પર તે અપ્લાય કરી શકશે? માર્ક પ્લેટફોર્મ ઉપર, રાઈટ? ઓકે ફ્રેન્ડ્સ, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે કે હમણાં રિસન્ટલી ત્રીજા નંબરની ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઇન્ડેક્સ 2022 એ લોન્ચ કરવામાં આવેલો છે. કોના દ્વારા? ચેનાલિસિસ નામની એક કંપની છે તેના દ્વારા. અને આ ઇન્ડેક્સ મુજબ ભારત એ ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઇન્ડેક્સની અંદર કયા ક્રમે છે? ચોથા ક્રમે છે. અને વિયેતનામ એ સતત બીજી વખત ટોચ ઉપર આવેલું છે. વિયેતનામ સતત બીજી વખત ટોચ ઉપર આવેલું છે, રાઈટ? હવે સૌથી પહેલાં તો આ ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઇન્ડેક્સને સમજતા પહેલાં તમને ખબર હોવી જોઈએ કે ક્રિપ્ટો કરન્સી કોને કહેવાય, રાઈટ? તો ક્રિપ્ટો કરન્સી, ક્રિપ્ટો કરન્સીનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે બિટકોઈન. બિટકોઈન, હવે બિટકોઈન કે કોઈપણ ક્રિપ્ટો કરન્સી છે ને એ તમે ફોર એક્ઝામ્પલ એક વ્યક્તિ પાસે બિટકોઈન છે, એ બીજા કોઈ વ્યક્તિને બિટકોઈન ટ્રાન્સફર કરે ને તો કોઈ થર્ડ પાર્ટીને એના વિશે ખબર જ ના પડે. કારણ કે આ બિટકોઈન જેની પાસે હોય એ તે પોતાનો યુઝર આઈડી અને પાસવર્ડ બનાવશે, એક કી બનાવે. હવે એ કી આ વ્યક્તિને આપી દે તો આ એ વ્યક્તિ એ પોતાનો યુઝર આઈડી અને આ કી એ પોતાના સોફ્ટવેરની અંદર નાખશે તો આ બિટકોઈન જે એને ટ્રાન્સફર કરેલો હતો એ તેના એકાઉન્ટમાં દેખાઈ જશે, રાઈટ? તો હવે આ યુઝર આઈડી અને આ પાસવર્ડ એ કોઈ ત્રીજા પાર્ટી પાસે ન હોય તો તે બિટકોઈન વિશે કોઈપણ વ્યક્તિને માહિતી મળે નહીં કે ક્યાંથી તેને ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યો, કયો સોર્સ છે, કયું ડેસ્ટિનેશન છે, કોઈ પણ માહિતી તમને મળી શકે નહીં, રાઈટ? તો એવી કોઈ કરન્સી કે જેનું તમે ટ્રેકિંગ ન કરી શકો એ કોઈ પણ દેશ માટે હાનિકારક કહેવાય. કારણ કે એ પૈસા ક્યાંથી આવ્યા તેનું ટ્રેકિંગ, એ પૈસા ક્યાં જાય છે તેનું ટ્રેકિંગ કરવું ખૂબ જ અનિવાર્ય છે ઇકોનોમીને સર્ક્યુલેટ કરવા માટે, રાઈટ? ઓકે, તો જે પણ દેશોની અંદર આ ક્રિપ્ટો કરન્સીનું એડોપ્શન વધતું જાય તો એ દેશો માટે તે હાનિકારક વસ્તુ છે. કારણ કે
એનો મતલબ એ થયો કે એ દેશની અંદર જે પૈસા ઘૂમી રહ્યા છે, જે વ્યવહાર ઘૂમી રહ્યો છે, તે તેની ઉપર પ્રોપર રેગ્યુલેશન નથી થતું, રાઈટ? તેની ઉપર પ્રોપર રેગ્યુલેશન નથી થતું, બરાબર ને? તો અગર આ ચેનાલિસિસની ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઇન્ડેક્સ 2022ની વાત કરીએ, તો ટોપ 20 દેશોની અંદર 18 દેશો તો વિકાસશીલ દેશો છે અને 2 એ વિકસિત દેશો છે કે જે ક્રિપ્ટો એડોપ્શન ઇન્ડેક્સની અંદર ટોપ 20 કન્ટ્રીઝની અંદર આવેલા છે. આ 2 વિકસિત દેશો કયા કયા છે? યુએસ અને યુકે. અને 18 વિકાસશીલ દેશો છે. મતલબ આ રિપોર્ટનું કહેવું એવું છે કે વિકાસશીલ દેશો વધારે ક્રિપ્ટોકરન્સીને એડોપ્ટ કરી રહ્યા છે કમ્પેર ટુ ધ વિકસિત દેશો, રાઈટ? રાઈટ, જે તેમના માટે વધારે ને વધારે હાનિકારક વસ્તુ છે. ઓકે ફ્રેન્ડ્સ, તો વિયેતનામ સતત બીજી વખત આ ઇન્ડેક્સની અંદર ટોપ ઉપર આવેલું છે અને ઇન્ડિયા એ ચોથા નંબરે છે, રાઈટ? સેકન્ડ નંબર પર ફિલિપાઇન્સ છે અને થર્ડ નંબર પર યુક્રેન છે અને સેકન્ડ નંબર પર ફિલિપાઇન્સ છે. કોણ છે? ફિલિપાઇન્સ. ઓકે, અહીંયા કી પોઈન્ટ્સ છે રિપોર્ટના છે તેની અંદર. ટોચના 20 ક્રમાંકિત દેશોમાંથી જે ઉભરતા બજારો છે, મતલબ જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે, એ આ ઇન્ડેક્સ પર પ્રભુત્વ ધરાવે છે. મતલબ 10 તો નીચી મધ્યમ આવક ધરાવતા દેશો છે, 8 ઉચ્ચ મધ્યમ આવક ધરાવતા દેશો છે અને 2 ઉચ્ચ આવક ધરાવતા દેશો છે, બરાબર ને? મતલબ 18 તો મિડલ ઇન્કમ કન્ટ્રીઝ જ છે, બરાબર ને? અને 2 હાઈ ઇન્કમ કન્ટ્રીઝ છે, યુએસ અને યુકે, બરાબર ને? ઓકે, આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આરબીઆઈએ હમણાં રિસેન્ટલી બીબીપીએસને ક્રોસ બોર્ડર ઇનબાઉન્ડ રેમિટન્સની પ્રક્રિયા કરવાની મંજૂરી આપી, રાઈટ? આ બીબીપીએસ, ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ, બીબીપીએસનું ફૂલ ફોર્મ શું છે? ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ, રાઈટ? આ બીબીપીએસનું ફૂલ ફોર્મ છે. હવે દેખો ફ્રેન્ડ્સ કે ફોર એક્ઝામ્પલ તમારે રૂપી ડ્રોઈંગ એગ્રીમેન્ટ આરડીએ, રૂપી ડ્રોઈંગ અરેન્જમેન્ટ આરડીએના હેઠળમાં તમારે રેમિટન્સ રિસીવ કરવું હોય. હવે આ રૂપી ડ્રોઈંગ અરેન્જમેન્ટ શું છે? કે તમારે રેમિટન્સ રૂપી કરન્સીની અંદર લેવાનું. જો તમારે રેમિટન્સ રૂપી કરન્સીની અંદર જોઈતું હોય તો તમારે આ રેમિટન્સ કયા અરેન્જમેન્ટની અંદરમાં તમારે સ્વીકારવું પડે? રૂપી ડ્રોઈંગ અરેન્જમેન્ટના એગ્રીમેન્ટના હેઠળમાં, બરાબર ને? હવે રૂપી ડ્રોઈંગ અરેન્જમેન્ટમાં શું થાય? આરડીએની અંદર ફોર એક્ઝામ્પલ એક વ્યક્તિ છે જે યુએઈમાં જોબ કરી રહ્યો છે અને એ વ્યક્તિ દર મહિને તેની ફેમિલીને, જે ઇન્ડિયામાં ફેમિલી રહે છે, તેને પૈસા પહોંચાડવા માગે છે. તો અત્યાર સુધી આ વ્યક્તિ કે જે દર મહિને તેને ઇન્ડિયાની અંદર પોતાની ફેમિલીને પૈસા પહોંચાડવા છે, રેમિટન્સ કરવું છે, તો અત્યાર સુધી તે NEFT, RTGS અને IMPS દ્વારા ઇન્ડિયન ફેમિલી મેમ્બર્સને તે પૈસા પહોંચાડી શકતો હતો, રાઈટ? હવે આરબીઆઈએ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ BBPSને પણ મંજૂરી આપી છે કે તે રૂપી ડ્રોઈંગ એગ્રીમેન્ટની અંડરમાં જેટલા પણ રેમિટન્સ આવે છે એ રૂપી ડ્રોઈંગ એગ્રીમેન્ટના બધા જ રેમિટન્સને ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા પણ કરી શકાશે. એ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ શું છે? કે ફોર એક્ઝામ્પલ તમે દર મહિને તમારા મોબાઈલની અંદર એક નોટિફિકેશન આવી જાય છે કે ભાઈ તમારે બિલ ભરવાનો સમય થઈ ગયો છે, તમારી આ ડ્યુ ડેટ છે. આ બધી સાની દેન છે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમની. કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ? એ NPCI દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે? નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા, બરાબર ને? તો હવે આરબીઆઈ કહી દીધું કે ભાઈ તમે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમનો યુઝ કરીને પણ આ ક્રોસ બોર્ડર ઇનબાઉન્ડ રેમિટન્સ કરી શકશો કે જે તમે પહેલાં RTGS, NEFT અને IMPS દ્વારા જ કરી શકતા હતા, રાઈટ? પણ એ રેમિટન્સ કેવો હોવું જોઈએ? રૂપી ડ્રોઈંગ અરેન્જમેન્ટની અંડરમાં જ હોવું જોઈએ, રાઈટ? હવે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવાથી ફાયદો શું થશે? કે ફોર એક્ઝામ્પલ કે આ યુએઈના મેમ્બરને ખબર છે કે મારો સેલેરી 5 તારીખે આવે છે અને મારે 10 તારીખે આ મારા ફેમિલી મેમ્બરને દર મહિને પૈસા પહોંચાડવાના છે, તો એ ભારત બિલ પેમેન્ટ સિસ્ટમની અંદર એક ઓટો પેનો ઓપ્શન સિલેક્ટ કરી દેશે અને દર મહિને 10 તારીખે તેના અકાઉન્ટમાંથી ઓટોમેટિકલી પૈસા એ તેના ઇન્ડિયન ફેમિલી મેમ્બર્સને પહોંચી જશે.
પણ આ બધી જ વસ્તુ એક જ કેટેગરીમાં થશે જો રેમિટન્સ રૂપી ડ્રોઈંગ એગ્રીમેન્ટની અરેન્જમેન્ટની અંડરમાં થતું હોય તો. હવે રૂપી ડ્રોઈંગ અરેન્જમેન્ટ શું છે એની વિશે વાત કરીએ. દેખો ફ્રેન્ડ્સ, રૂપી ડ્રોઈંગ અરેન્જમેન્ટમાં શું થાય કે ફોર એક્ઝામ્પલ આ વ્યક્તિ છે યુએઈનો, રાઈટ? એ યુએઈની અંદર ઇન્કમ જનરેટ કરે છે. હવે યુએઈની અંદર જે ઇન્કમ જનરેટ કરે એ તો યુએઈની કોઈ બેંકમાં જ જમા કરાવશે. ફોર એક્ઝામ્પલ આપણે બેંક ઓફ યુએઈ એવું નામ આપી દઈએ કે બેંક ઓફ યુએઈની અંદર તે પૈસા જમા કરાવે છે, રાઈટ? હવે આ બેંક ઓફ યુએઈ કે જ્યાં તે આ વ્યક્તિ પૈસા જમા કરાવે છે એ યુએઈની કરન્સીમાં જમા કરાવશે. આ બેંક ઓફ યુએઈનીનો એક એકાઉન્ટ, બેંક ઓફ યુએઈનું એક વોસ્ટ્રો એકાઉન્ટ, એક વોસ્ટ્રો એકાઉન્ટ એ ઇન્ડિયાની ફોર એક્ઝામ્પલ હું વાત કરું ફેડરલ બેંક પાસે હશે. આપણે જસ્ટ એક્ઝામ્પલ લઈ રહ્યા છે. આ બેંક ઓફ યુએઈનું એકાઉન્ટ છે ફેડરલ બેંકની અંદર અને આ એકાઉન્ટનું નામ શું છે? વોસ્ટ્રો એકાઉન્ટ. હવે આ વોસ્ટ્રો એકાઉન્ટમાં આ બેંક ઓફ યુએઈ તો કઈ કરન્સીમાં પૈસા જમા કરશે? યુએઈની કરન્સીમાં જમા કરશે, રાઈટ? પણ આ વોસ્ટ્રો એકાઉન્ટ એ યુએઈની કરન્સીનું રૂપી કરન્સીમાં કન્વર્ઝન કરી લેશે. અને હવે જે ફેડરલ બેંકની અંદર જે પેલા ફેમિલી મેમ્બરનું એકાઉન્ટ હતું તે કઈ કરન્સીમાં પૈસા ઉપાડી શકશે? રૂપી કરન્સીમાં. તો આ મિકેનિઝમને શું કહેવાય? રૂપી ડ્રોઈંગ અરેન્જમેન્ટ કહેવાય. અને આ જ અરેન્જમેન્ટની હેઠળમાં અત્યાર સુધી NEFT, RTGS અને IMPSનો ઉપયોગ કરતો થતો હતો રેમિટન્સ માટે. હવે ભારત બિલ પેમેન્ટ સિસ્ટમનો પણ ઉપયોગ કરી શકાશે. તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખૂબ જ સારી રીતે ખબર પડી ગઈ હશે. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ, કોણ છે આપણા મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ? નિર્મલા સીતારામન. એ બિઝનેસ કરવાની સરળતા માટે નાની કંપનીઓની વ્યાખ્યામાં સુધારો કર્યો છે. સ્મોલ કંપનીઝની ડેફિનેશનમાં હમણાં સુધારો કરવામાં આવેલો છે. કોના દ્વારા? મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા, રાઈટ? કે અત્યાર સુધી શું હતું કે જે સ્મોલ કંપનીઓની પેડઅપ કેપિટલ એ 2 કરોડ રૂપિયા હોય, 2 કરોડ સુધીની હોય અને જેનું ટર્ન ઓવર 20 કરોડ સુધીનું હોય તે જ સ્મોલ કંપનીઝની કેટેગરીમાં આવતું હતું. જેનું પેડઅપ કેપિટલ હવે 4 કરોડ સુધીનું હશે અને જેનું ટર્ન ઓવર 40 કરોડ સુધીનું હશે તે હવે સ્મોલ કંપનીઝની કેટેગરીમાં આવશે. 2021ની પહેલાં શું હતું કે જેનું પેડઅપ કેપિટલ 50 લાખ સુધીનું હોય અને જેનું ટર્ન ઓવર એ 2 કરોડ સુધીનું હોય તે સ્મોલ કંપનીઝની કેટેગરીમાં આવતું હતું. મતલબ દર વર્ષે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા સ્મોલ કંપનીઝની કેટેગરીની રેન્જમાં વધારો કરવામાં આવે છે. મતલબ વધારે વધારે સ્મોલ કંપનીઝને કેટેગરીમાં કંપનીઓને નાખવામાં આવે છે જેથી કરીને ગવર્મેન્ટ દ્વારા જેટલી પણ સ્કીમ સ્મોલ કંપનીઝ માટે લોન્ચ કરવામાં આવે તે વધારે વધારે કંપનીઓને એ સ્કીમનો બેનિફિટ મળ્યા કરે, રાઈટ? ઓકે, હવે તમને અહીંયા એક નવો શબ્દ છે પેડઅપ કેપિટલ. હવે પેડઅપ કેપિટલ શું કહેવાય તે જોઈએ. દેખો, 2 ટાઈપની કેપિટલ હોય છે ફ્રેન્ડ્સ, ઓથોરાઇઝ કેપિટલ અને પેડઅપ કેપિટલ, રાઈટ? ફોર એક્ઝામ્પલ કોઈ એક નવી કંપની બને છે, એ નવી કંપનીને ફોર એક્ઝામ્પલ 100 કરોડ રૂપિયાની જરૂર છે તો આ કંપનીની ઓથોરાઇઝ કેપિટલ કેટલી છે? 100 કરોડ રૂપિયા. તો એ 100 કરોડ રૂપિયાના બોન્ડ IPO વગેરે લોન્ચ કરે છે પણ લોકો એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે 50 કરોડનું તો આ 50 કરોડ શું થશે? પેડઅપ કેપિટલ. મતલબ જે લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તેને પેડઅપ કેપિટલ કહેવાય, જે કંપનીને જરૂરિયાત છે તેને કહેવાય ઓથોરાઇઝ કેપિટલ. તો પેડઅપ કેપિટલ મિનિમમ મેક્સિમમ કેટલી હોવી જોઈએ? 4 કરોડ રૂપિયા અને ટર્ન ઓવર મેક્સિમમ કેટલું હોવું જોઈએ? 40 કરોડ રૂપિયા, રાઈટ? તો આ હવે સ્મોલ કંપનીની ડેફિનેશન છે, રાઈટ? તો આઈ થિંક તમને આ ન્યૂઝની અંદર ખબર પડી હશે. અને આ કંપનીઝ લોનની અંદર જેટલા પણ ફેરફાર કરવામાં આવે છે કોના દ્વારા કરવામાં આવે છે? કોર્પોરેટ અફેર મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા. ઓકે ફ્રેન્ડ્સ, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચે પાક સુધારણા માટે ઝડપ સંવર્ધનને પ્રોત્સાહિત કરવા માટે એક હેકાથોન 3.0 કૃતજ્ઞ, એક રાષ્ટ્રીય સ્તરની હેકાથોન શરૂ કરી છે. સૌથી પહેલાં તો આ હેકાથોન કોને કહેવાય? હેકાથોન એટલે એક ટાઈપની કોમ્પિટિશન, એક ટાઈપનો ચેલેન્જ, બરાબર ને? અને આ હેકાથોન 3.0 છે. તો હેકાથોન 3.0 છે તો એનો મતલબ એમ કે હેકાથોન 1.0 પણ લોન્ચ કરવામાં આવેલી હશે, હેકાથોન 2.0 પણ લોન્ચ કરવામાં આવેલી હશે અને હવે હેકાથોન 3.0 લોન્ચ કરવામાં આવી છે, રાઈટ? ને હા, હેકાથોન 3.0 નામ શું રાખવામાં આવેલું છે? કૃતજ્ઞ.
કૃતજ્ઞ, એનું નામ શું રાખવામાં આવેલું છે? કૃતજ્ઞ, જ્યાં ક્રિ એટલે કૃષિ, ત એટલે ટેકનોલોજી અને જ્ઞ એટલે જ્ઞાન. રાઈટ, મતલબ કૃષિ ટેકનોલોજીનું જ્ઞાન કૃતજ્ઞ. આ કૃતજ્ઞ હેકાથોન 3.0 હમણાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા લોન્ચ કરવામાં આવેલી છે. અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચની અંદર એક સંસ્થા છે, રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચ શિક્ષણ પ્રોજેક્ટ, નેશનલ એગ્રીકલ્ચર હાયર એજ્યુકેશન પ્રોજેક્ટ. આ સંસ્થા દ્વારા, આ જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચની અંદરમાં કામ કરે છે, એના દ્વારા દર વર્ષે એક હેકાથોન લોન્ચ કરવામાં આવેલો છે. અને આ હેકાથોન 3.0 એનું નામ શું રાખવામાં આવેલું છે? કૃતજ્ઞ, જેની મેઇન ફોકસ એરિયા શું છે? સ્પીડ અપ બ્રીડિંગ પ્રોસેસ ઓફ ધ ક્રોપ, ક્રોપ મતલબ ક્રોપની જે બ્રીડિંગ પ્રોસેસ છે, ક્રોપની જે ઉગવાની ક્ષમતા છે, એની જે ઝડપ છે તેને વધારવાની. કારણ કે તમને ખબર છે ફ્રેન્ડ્સ કે આપણું જે ભારતની અંદર જે મોસમી સિઝન છે, જે મોનસૂન સિઝન છે, તે ખૂબ જ નાનું હોય છે. હવે આટલા નાના સિઝનની અંદર કોઈ પાક એ વિધાઉટ એની ફર્ટિલાઇઝર એ ઝડપથી ગ્રો ન થઈ શકે, રાઈટ? અને ફર્ટિલાઇઝરનો વધારે પડતો ઉપયોગ પણ હાનિકારક છે. તો એવી ટેકનોલોજી જો આપણી પાસે હોય કે જ્યાં ફર્ટિલાઇઝરનો ઉપયોગ પણ ના કરવો પડે અને પાક પણ ઝડપથી ગ્રો થવા માંડે, તો એવી ટેકનોલોજી, એવો આઈડિયા જેની પાસે હોય તેવા આઈડિયાને અહીંયા સ્વીકારવામાં આવે છે આ ચેલેન્જની અંદર, આ કોમ્પિટિશનની અંદર, જેનું થીમ શું છે? સ્પીડ અપ બ્રીડિંગ પ્રોસેસ ફોર ધ ક્રોપ, રાઈટ? કૃતજ્ઞ હેકાથોન 3.0, જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચના અંડરમાં એક સંસ્થા છે, રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચ શિક્ષણ પ્રોજેક્ટ, નેશનલ એગ્રીકલ્ચર હાયર એજ્યુકેશન પ્રોજેક્ટ દ્વારા આ દર વર્ષે આ હેકાથોન લોન્ચ કરવામાં આવે છે, રાઈટ? આ હેકાથોન વિશે તમને વાત કરું તો આ સ્પર્ધામાં ભારતભરની કોઈપણ યુનિવર્સિટી, ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ, અધ્યાપકો, ઇનોવેટર્સ, ઉદ્યોગ સાહસિકો વગેરે લોકો અરજી કરી શકે. જેની પાસે કોઈ ઇનોવેટિવ આઈડિયા હોય કે વિધાઉટ એની ફર્ટિલાઇઝર આપણે ક્રોપને ઝડપથી ગ્રો કરી શકીએ, એવો કોઈની પાસે પણ આઈડિયા હોય, વિદ્યાર્થીઓ પાસે, અધ્યાપકો પાસે, ઇનોવેટર્સ પાસે, ઉદ્યોગ સાહસિકો પાસે, તે અહીંયા અરજી કરી શકે છે, રાઈટ? ઓકે. અને જેનું પણ અહીંયા, જેની પાસે કોઈ ઇનોવેટિવ આઈડિયા સારો હશે, જેમને સિલેક્ટ કરવામાં આવશે, તેમને કેટલા લાખ સુધીની ઇનામ આપવામાં આવશે? 5 લાખ સુધીની ઇનામ આપવામાં આવશે, રાઈટ? હવે જે રીતે મેં તમને વાત કરી કે ભાઈ હેકાથોન 3.0 છે, તો હેકાથોન 1.0 અને 2.0નું પણ આયોજન કરવામાં આવેલું હશે, રાઈટ? તો 1.0નો અને 2.0નો ફોકસ એરિયા શું હતો તે પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો 1.0નો ફોકસ એરિયા હતો ફ્રેન્ડ્સ ફાર્મ મિકેનાઇઝેશન. શું હતો? ફાર્મ મિકેનાઇઝેશન. અને 2.0નો ફોકસ એરિયા શું હતો? એનિમલ સાયન્સ, એનિમલ સાયન્સ, બરાબર ને? તો આ હેકાથોન 1.0નો ફોકસ એરિયા હતો, આ હેકાથોન 2.0નો ફોકસ એરિયા હતો, અને હેકાથોન 3.0નો ફોકસ એરિયા છે સ્પીડ બ્રીડિંગ ઓફ ધ ક્રો, રાઈટ? તો આ ત્રણે ત્રણ હેકાથોન કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલા છે? ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચની અંદરમાં એક સંસ્થા છે, નેશનલ એગ્રીકલ્ચર એજ્યુકેશન પ્રોજેક્ટ, બરાબર ને? એના દ્વારા લોન્ચ કરવામાં આવે છે દર વર્ષે, રાઈટ? અને કોઈપણ વિદ્યાર્થી, કોઈપણ ફેકલ્ટી, કોઈપણ ઇનોવેટર, કોઈપણ ઇન્ટરપ્રિનર અહીંયા પાર્ટિસિપેટ કરી શકે. અને વિનરને કેટલા લાખ રૂપિયા મળશે? 5 લાખ રૂપિયા. ઓકે ફ્રેન્ડ્સ, ચલો આપણી નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ, કે હમણાં રિસેન્ટલી કોપિનહેગન ડેનમાર્કની અંદર એક મિટિંગ યોજવામાં આવી. એ મિટિંગનું નામ શું છે? ઇન્ટરનેશનલ વોટર એસોસિએશન વર્લ્ડ વોટર કોંગ્રેસ એન્ડ એક્ઝિબિશન 2022. આ મિટિંગનું નામ છે ઇન્ટરનેશનલ વોટર એસોસિએશન વર્લ્ડ વોટર કોંગ્રેસ એન્ડ એક્ઝિબિશન 2022. આ મિટિંગ કઈ જગ્યાએ યોજવામાં આવી? હમણાં કોપિનહેગન ડેનમાર્કની અંદર, રાઈટ? અને આ મિટિંગ દરમિયાન એક પેપર લોન્ચ કરવામાં આવ્યું. આ પેપરનું નામ શું છે? શ્વેતપત્ર, અથવા આપણે કહી શકાય વ્હાઇટ પેપર, રાઈટ? આ વ્હાઇટ પેપર એક લોન્ચ કરવામાં આવેલું છે, શ્વેતપત્ર હમણાં લોન્ચ કરવામાં આવેલું છે. કઈ મિટિંગ દરમિયાન? ઇન્ટરનેશનલ વોટર એસોસિએશન વર્લ્ડ વોટર કોંગ્રેસ એન્ડ એક્ઝિબિશન 2022ની જે મિટિંગ થઈ હમણાં કોપિનહેગન ડેનમાર્કની અંદર, ત્યાં આ વ્હાઇટ પેપર લોન્ચ કરવામાં આવેલું છે, રાઈટ? હવે આ વ્હાઇટ પેપર જે લોન્ચ કરવામાં આવેલું છે એ કેમ લોન્ચ કરવામાં આવેલું છે, રાઈટ? તો એનો ફોકસ એરિયા છે કે ભારતમાં શહેરી ગંદા પાણીનું દૃશ્ય, જે ભારતની અંદર જે અર્બન વેસ્ટ વોટર સિનારીઓ છે,
તે વેસ્ટ વોટર સિનારીઓને આ વ્હાઇટ પેપર દર્શાવે છે. અને આ વ્હાઇટ પેપર દર વર્ષે લોન્ચ કરવામાં આવે છે આ મિટિંગ દરમિયાન, અને એ મિટિંગ દરમિયાન તેને બહાર પાડવામાં આવે છે. તો આ વ્હાઇટ પેપર જે લોન્ચ કરવામાં આવે છે એ ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ ઉપર ફોકસ સાથે ભારત અને ડેનમાર્ક દ્વારા જે ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ થયેલી છે એ પાર્ટનરશિપના અંડરમાં વ્હાઇટ પેપર લોન્ચ કરવામાં આવે છે. દેખો ફ્રેન્ડ્સ, આ સ્લાઇડમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલાં કે ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ એ કયા બે દેશો વચ્ચે થઈ છે? ભારત અને ડેનમાર્ક વચ્ચે. અને આ જ ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની અંડરમાં ભારત અને ડેનમાર્કે ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી અને વેસ્ટ વોટર મેનેજમેન્ટ ઉપર ફોકસ કરવા માટે નક્કી કર્યું છે. અને આ જ પાર્ટનરશિપની અંડરમાં આ વેસ્ટ વોટર મેનેજમેન્ટ માટે દર વર્ષે વ્હાઇટ પેપર લોન્ચ કરવામાં આવે છે, રાઈટ? અને આ વ્હાઇટ પેપર કોના કોના દ્વારા લોન્ચ કરવામાં આવે છે, કોના કોના દ્વારા બનાવવામાં આવે છે, હવે એની વાત કરીએ. તો આ વ્હાઇટ પેપર કોને તૈયાર કર્યું? તો વ્હાઇટ પેપરને તૈયાર કરવાવાળું છે અટલ ઇનોવેશન મિશન, જે નીતિ આયોગની અંડરમાં કામ કરે છે, મિનિસ્ટ્રી ઓફ જળશક્તિ, નેશનલ મિશન ફોર ધ ક્લીન ગંગા, ઇનોવેશન સેન્ટર ડેનમાર્ક અને આઈઆઈટી બોમ્બે. આટલી સંસ્થાઓ ભેગા મળીને વ્હાઇટ પેપર લોન્ચ કરે છે. અને વ્હાઇટ પેપરનો ફોકસ એરિયા શું છે? કે અર્બન વેસ્ટ વોટર સિનારીઓ ઇન ઇન્ડિયા, રાઈટ? આ વ્હાઇટ પેપરમાં છે શું? કે તે ભારતમાં ગંદા પાણીની સારવારની વર્તમાન સ્થિતિ અને ભાવિ સારવાર માળખા, સહનિર્માણ અને સહયોગ માટે સંભવિત માર્ગો દર્શાવે છે. તે કેટલીક સફળતાની વાર્તાઓ, ગંદા પાણીની સારવારની જરૂરિયાત, હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તકનીકોમાં સુધારણા અને વૃદ્ધિ માટેનો અવકાશ, જાહેર સહભાગી અભિગમ માટેની પદ્ધતિઓ, ધિરાણ અને સહધિરાણ વિકલ્પો, આ વગેરે વસ્તુ વિશે જાણકારી પ્રોવાઈડ કરે છે, રાઈટ? તો વ્હાઇટ પેપરની અંદર કે ભારતમાં અત્યારે વેસ્ટ વોટરનો સિનારીઓ શું છે, રાઈટ? ભારત સરકાર દ્વારા કયા કયા ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવેલા છે, કયા કયા ઇમ્પ્લિમેન્ટેશન કરવાની જરૂર છે, કયા સુધારા કરવાની જરૂર છે, એ બધી જ વસ્તુની માહિતી આ વ્હાઇટ પેપરની અંદર મળી જાય છે. ઓકે, આ ઉપરાંત આ મિટિંગ દરમિયાન જે આપણા મિનિસ્ટ્રી ઓફ જળશક્તિ છે એના દ્વારા અમુક વિધાનો પણ કહેવામાં આવેલા છે, અમુક ટાર્ગેટ્સ પણ કહેવામાં આવેલા છે, એના વિશે વાત કરીએ કે ભારતે જળ ક્ષેત્રમાં 2024 સુધીમાં $140 બિલિયન કરતાં વધુ રોકાણ કરવાનું વચન આપ્યું છે. કેટલું? $140 બિલિયન કરતાં. તો આઈ થિંક તમને આ વ્હાઇટ પેપર વિશે ખબર પડી હશે, વ્હાઇટ પેપર કોના દ્વારા લોન્ચ કરવામાં આવે છે તેના વિશે, વ્હાઇટ પેપરની અંદર શું હોય છે, ક્યારે લોન્ચ કરવામાં આવે છે, બરાબર ને? આ દરેક વિશે તમને ખબર પડી હશે. ઓકે, કે આપણી નેક્સ્ટ વિશે ફ્રેન્ડ્સ, કે હમણાં રિસેન્ટલી 20 ગ્રાન્ડસ્લેમના વિજેતા સ્વિસ ખેલાડી રોજર ફેડરરે પ્રોફેશનલ ટેનિસમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ સ્પોર્ટ્સ સેક્ટરની અંદર, બરાબર ને? કે સ્વિઝરલેન્ડના એક પ્રોફેશનલ ટેનિસ ખેલાડી રોજર ફેડરરે 41 વર્ષની ઉંમરે એટીપી એસોસિએશન ઓફ ધ ટેનિસ પ્રોફેશનલ્સ ટૂર્સ અને ગ્રાન્ડસ્લેમમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, રાઈટ? અને જે હમણાં 5મો લીવર કપ 2022 કે જે લંડન યુકેમાં જે યોજાયેલો હતો, બરાબર ને, તે તેની આખરી મેચ હશે, બરાબર ને? અને તેની નિવૃત્તિ પાછળનું મુખ્ય કારણ શું આપેલું છે? શ્રેણીબદ્ધ ઈજાઓ, રાઈટ? હવે સૌથી પહેલાં તો આ ન્યૂઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે જે આ પર્સનાલિટી છે રોજર ફેડરર, જે ટેનિસ જગતની અંદર ખૂબ જ મોટું નામ છે, રાઈટ? અને જેને હમણાં નિવૃત્તિની જાહેરાત કરી છે, રાઈટ? તો તમને ખબર હોય તો ફ્રેન્ડ્સ કે ટેનિસની અંદર જે રીતના ક્રિકેટમાં વર્લ્ડ કપ હોય છે અને વર્લ્ડ કપ દર 4 વર્ષે એક વખત આવે છે, એવી રીતના ટેનિસની અંદર ગ્રાન્ડસ્લેમ હોય છે જે 1 વર્ષમાં 4 વખત આવે છે. અને 4 ગ્રાન્ડસ્લેમ હોય છે, એક વિમ્બલ્ડન, બીજું યુએસ ઓપન, થર્ડ ઓસ્ટ્રેલિયન ઓપન અને ફોર્થ ફ્રેન્ચ ઓપન. તો ટોટલ આ 4 ગ્રાન્ડસ્લેમ ભેગા મળીને ટોટલ એને 20 ગ્રાન્ડસ્લેમ જીત્યા છે પોતાના કેરિયરની અંદર, રાઈટ? અને આ 20 ગ્રાન્ડસ્લેમ જીતવાવાળો તે પહેલો વ્યક્તિ હતો એકચ્યુઅલી જ્યારે તેને જીતેલા હતા ત્યારે. પણ અત્યારે દુનિયાની અંદર સૌથી વધારે ગ્રાન્ડસ્લેમ જીતવાવાળો વ્યક્તિ છે રફેલ નાડાલ. અગર હું મેન કેટેગરીની વાત કરું, 22 ગ્રાન્ડસ્લેમ તેમણે જીતેલા છે. સેકન્ડ નંબર પર છે રફેલ નાડાલ, સૌથી વધારે ગ્રાન્ડસ્લેમ મેન કેટેગરીની અંદર રફેલ નાડાલ જીતેલા છે, જે સ્પેનથી બિલોંગ કરે છે. સેકન્ડ નંબર પર 21 ગ્રાન્ડસ્લેમ જીતવાવાળા નોવાક જોકોવિક જે સર્બિયાથી બિલોંગ કરે છે, જેમણે 21 ગ્રાન્ડસ્લેમ જીતેલા છે. અને આ 20 ગ્રાન્ડસ્લેમ રોજર ફેડર જીતેલા છે. આ બંને ખેલાડી હજી રમે છે, રાઈટ? મતલબ હજી વધારે ગ્રાન્ડસ્લેમ જીતશે તેવી આશા રાખીએ, બરાબર ને?
પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુથી બરાબર સૌથી પહેલાં 20 ગ્રાન્ડ સ્લેમ જીતવાવાળો વ્યક્તિ કોણ હતો? રોજર ફેડરર, બરાબર ને? અત્યારે 22 સૌથી વધારે મેન્સ કેટેગરીની અંદર સૌથી વધારે ગ્રાન્ડ સ્લેમ જીતવાવાળો રાફેલ નાડાલ, સેકન્ડ નંબર પર જોકોવિક, બરાબર ને, જે 21 ગ્રાન્ડ સ્લેમ જીતેલા છે, રાઈટ? અને અગર હું ઓવરઓલ કેટેગરીની વાત કરું તો સૌથી વધારે ગ્રાન્ડ સ્લેમ 23 ગ્રાન્ડ સ્લેમ જીતેલા છે સેરેના વિલિયમ, જેમણે પણ આ વર્ષે જ રિટાયરમેન્ટ અનાઉન્સ કર્યું, બરાબર ને? આ વુમેન કેટેગરીમાં, વુમેન અને મેન બંને કેટેગરીમાં સૌથી વધારે ગ્રાન્ડ સ્લેમ જીતવાવાળી વ્યક્તિ છે સેરેના વિલિયમ્સ, રાઈટ? જે યુએસથી બિલોંગ કરે છે, બરાબર ને? તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે, રાઈટ? અગર હું ફેડરરની વાત કરું, ટોટલ 20 ગ્રાન્ડ સ્લેમ એને જીતેલા છે એના કેરિયરની અંદર, એમાં વિમ્બલડન સૌથી વધારે 8 વખત, જે દુનિયાની અંદર સૌથી વધારે વખત વિમ્બલડન જીતવાવાળો ખેલાડી છે, બરાબર ને? રાઈટ? ફિર પછી ઓસ્ટિન ઓપન 6 વખત જીતેલું છે, બરાબર ને? પછી ફ્રેન્ચ ઓપન 1 વખત જીતેલું છે અને યુએસ ઓપન 5 વખત જીતેલું છે, બરાબર ને? તો આ કે તમારે આ પણ તમારે ધ્યાનમાં રાખવું પડશે. વિમ્બલડન સૌથી વધારે વખત જીતેલું છે તો વિમ્બલડન સૌથી પહેલાં 2003માં જીતેલું હતું અને જે લાસ્ટ છે એ 2017માં જીતેલું હતું, બરાબર ને? તો આ પણ તમારે યાદ રાખવું પડશે. ઓકે, તો બહુ જ ફેમસ પર્સનાલિટી હમણાં રિટાયરમેન્ટ અનાઉન્સ કરી છે, જેથી કરીને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? મેં જે તમને હમણાં દરેક વસ્તુ કીધી કે તેમની એચિવમેન્ટ્સ વિશે એ અહીંયા તમને લખેલું છે, બરાબર ને? તમે અહીંયા વાંચી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, આ ઉપરાંત તેમણે ટોટલ તેમની કેરિયરમાં 1526 મેચ રમેલી હતી, એમાંથી 1251 જીતી છે, બરાબર? મતલબ એ ઓપન એરામાં જીમી કોનર્સ એ યુએસએના ખેલાડી હતા જેમણે 1274 મેચ જીતેલી હતી એમની કેરિયરની અંદર, અને ફેડરરે 1251 જીતેલી હતી. તો જીમી કોનર પછી બીજા નંબર પર સૌથી વધારે મેચ જીતવાવાળો ખેલાડી હતો, બરાબર ને? એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? આ ઉપરાંત એટીપી ટાઇટલ્સની વાત કરું, મતલબ ગ્રાન્ડ સ્લેમ સિવાયના જે ટાઇટલ્સ છે, ટોટલ 103 એટીપી ટાઇટલ્સ તેમણે જીતેલા છે, અને એમના કરતાં વધારે માત્ર જીમી કોનર્સ જે યુએસએના હતા 109 એટીપી ટાઇટલ્સ તેમણે જીતેલા છે, અને એના પરથી બીજા નંબર પર રોજર ફેડરર છે 103 ટાઇટલ્સ સાથે, બરાબર ને? આ ઉપરાંત 36 વર્ષ 320 દિવસની ઉંમરે વિશ્વના સૌથી વૃદ્ધ નંબર વન ખેલાડીનો તે રેકોર્ડ ધરાવે છે, રાઈટ? અને 237 અઠવાડિયા સુધી ટોચ ઉપર રહેવાનો પણ તે રેકોર્ડ ધરાવે છે, રાઈટ? અને 35 વર્ષ 342 દિવસની ઉંમરે 2017માં વિમ્બલડન જીતનાર સૌથી વૃદ્ધ પુરુષ ખેલાડી પણ છે રોજર ફેડરર, બરાબર ને? તો આ એમના એચિવમેન્ટ્સ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યુથી, બરાબર ને? આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, કે વિશ્વનું પ્રથમ ઇન્ટર કોન્ટિનેન્ટલ માંસાહારી સ્થળાંતર પ્રોજેક્ટ ચિત્તા હેઠળ જંગલી ચિત્તાઓને ભારતમાં ફરીથી રજૂ કરવામાં આવ્યા. હવે આ ન્યૂઝને આપણે વિસ્તારથી જોઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના પ્રથમ આંતરખંડીય મોટા જંગલી માંસાહારી સ્થળાંતર પ્રોજેક્ટ હમણાં હાથમાં ધર્યો હતો, અને આ પ્રોજેક્ટનું નામ છે પ્રોજેક્ટ ચિત્તા. અને આ પ્રોજેક્ટ ચિત્તાના ભાગરૂપે હમણાં રિસન્ટલી નામિબિયા, જે એક આફ્રિકન કન્ટ્રી છે, ત્યાંથી 8 ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં સ્થળાંતર કરવામાં આવેલા છે, જે આ સ્થળાંતર એ વિશ્વનું સૌથી પહેલું ઇન્ટરકોન્ટિનેન્ટલ કાર્નિવોર ટ્રાન્સલોકેશન, ઇન્ટરકોન્ટિનેન્ટલ માંસાહારી સ્થળાંતરણ છે દુનિયાનું સૌથી પહેલું, જેમાં નામિબિયા જે આફ્રિકન કન્ટ્રી છે તેમાંથી 8 ચિત્તાને કુનો નેશનલ પાર્ક જે મધ્યપ્રદેશની અંદર આવેલું છે ત્યાં સ્થળાંતર કરવામાં આવેલા છે, રાઈટ? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કયા પ્રોજેક્ટના અંડરમાં? પ્રોજેક્ટ ચિત્તાના અંડરમાં. અને આ પ્રોજેક્ટ ચિત્તા એ ભારત તરફથી કોણ ઇમ્પ્લિમેન્ટ કરાવી રહ્યું છે? તો નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી NTCA એ આ સંસ્થા એ આ પ્રોજેક્ટ ચિત્તાને ઇન્ડિયાની અંદર ઇમ્પ્લિમેન્ટ કરાવી રહ્યું છે. આ જે 8 ચિત્તા નામિબિયાથી આવ્યા તે આ જ સંસ્થાના ઇમ્પ્લિમેન્ટેશન દ્વારા આવેલા છે, બરાબર ને? આ NTCA એ જ સંસ્થા છે કે જેને 2015માં એક ટાર્ગેટ લીધેલો હતો કે તે ભારતની અંદર 2022 સુધી ટાઈગરની પોપ્યુલેશન ડબલ કરી દેશે, અને આ ટાર્ગેટ તેને 2018ની અંદર અચીવ કરી દીધેલો હતો, બરાબર ને? આ એ સંસ્થા દ્વારા આ પ્રોજેક્ટ ચિત્તા અત્યારે હાથ ધરવામાં આવેલો છે. ઓકે ફ્રેન્ડ્સ, ચિત્તાની વૈશ્વિક ઓળખની વાત કરું તો ચિત્તા, જેને પૃથ્વીના સૌથી ઝડપી ભૂમિ પ્રાણી તરીકે વ્યાપકપણે ઓળખવામાં આવે છે, તે સૌથી ઓછી જીવલેણ મોટી બિલાડી પણ છે. તે કેટ ફેમિલીમાંથી બિલોંગ કરે છે, અને આ ઉપરાંત તે પૃથ્વી પરનો સૌથી ઝડપી પ્રાણી ગણવામાં આવે છે, જેની દોડવાની ઝડપ સૌથી વધારે છે, રાઈટ? અને ઇન્ટરનેશનલ યુનિયન ફોર ધ કન્ઝર્વેશન ઓફ ધ નેચર દ્વારા આ ચિત્તાઓને જોખમી પ્રજાતિઓની લાલ યાદી, સંવેદનશીલ પ્રજાતિ તરીકે
વર્ગીકૃત કરવામાં આવી રહી છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર ધ કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા ચિતાની કેટેગરીને વલનરેબલ કેટેગરી તરીકે વર્ગીકૃત કરવામાં આવી રહી છે કે તેમની જાતિઓ ધીમે ધીમે તેમની જે સંખ્યા છે ધીમે ધીમે ઓછી થઈ રહી છે એટલા માટે, બરાબર ને? ટોટલ ચિત્તાઓની વસ્તી દુનિયાભરના 7000 કરતાં પણ ઓછી થઈ ગઈ છે. આના કારણે જ ઇન્ટરનેશનલ યુનિયન ફોર ધ કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા ચિત્તાઓની આ કેટેગરીને સંવેદનશીલ કેટેગરી તરીકે વર્ગીકૃત કરવામાં આવેલી છે, બરાબર ને? ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ ઓફ ફ્રેન્ડ્સ કે SEO સમિટ 2022 માટે પીએમ નરેન્દ્ર મોદીની ઉઝબેકિસ્તાનની મુલાકાત. હમણાં રિસેન્ટલી SEO સમિટ 2022 યોજવામાં આવેલું હતું. SEOનું ફૂલ ફોર્મ શું છે? શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, રાઈટ? આ SEOની મિટિંગ હમણાં યોજવામાં આવેલી હતી. કઈ જગ્યાએ? ઉઝબેકિસ્તાનની અંદર. કારણ કે SEOની 2022ની પ્રેસિડેન્સી કોની પાસે છે? ઉઝબેકિસ્તાન પાસે. અને આ મિટિંગ કઈ જગ્યાએ યોજવામાં આવેલી હતી? તો સમરકંડની અંદર આ મિટિંગ યોજવામાં આવેલી હતી, બરાબર ને? નોર્મલી કોઈપણ ગ્રુપની મિટિંગ એ જે પણ પ્રેસિડેન્સી દેશ હોય તેની કેપિટલના અંદર યોજવામાં આવે છે, પણ ઉઝબેકિસ્તાનની કેપિટલ તસ્કન છે ત્યારે આ મિટિંગ સમરકંડની અંદર યોજવામાં આવેલી હતી. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? અગર હું SEOની વાત કરું, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની વાત કરું, તો SEOની સ્થાપના 15 જૂન 2001 રોજ શાંઘાઈ ચીનમાં કરવામાં આવી હતી. અને SEOનું જે હેડક્વાર્ટર છે કઈ જગ્યાએ છે? બેઇજિંગ ચીનની અંદર. SEO જ્યારે એસ્ટાબ્લિશ થયું ત્યારે તેની અંદર 6 મૂળ સભ્યો હતા. ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન. અને 2017માં ભારત અને પાકિસ્તાન તેના સંપૂર્ણ સભ્ય બન્યા. ટોટલ અત્યારે SEOની અંદર 8 મેમ્બર કન્ટ્રીઝ છે. 2020ની અંદર નાઇજેરિયા પણ SEOની અંદર જોડાવાનું હતું, પણ અમુક કારણોસર તે SEOની અંદર જોડાઈ શક્યું નહીં. તો અત્યારે તો ટોટલ 8 જ ફૂલ મેમ્બર્સ છે SEOના, રાઈટ? આ મિટિંગ દરમિયાન એક જાહેરાત કરવામાં આવી છે કે હવે SEO તરફથી દર વર્ષે કોઈ એક શહેરને SEO સિટી ઓફ ધ કલ્ચરલ એન્ડ ટુરિઝમ કેપિટલ તરીકે જ ઓળખવામાં આવશે. SEO સિટી ઓફ કલ્ચરલ એન્ડ ટુરિઝમ કેપિટલ, ટુરિઝમ કેપિટલ તરીકે ઓળખવામાં આવશે. દર વર્ષે કોઈ એક સિટી, અને આ સિટી કયા દેશની સિટી હશે? કે જે દેશની પ્રેસિડેન્સી એ વર્ષ માટે હશે તે દેશની એક શહેરને, તે દેશના એક શહેરને SEO સિટી ઓફ ધ કલ્ચરલ એન્ડ ટુરિઝમ કેપિટલ તરીકે અનાઉન્સ કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, SEOની 2023ની પ્રેસિડેન્સી ઇન્ડિયા પાસે છે, તો ઇન્ડિયાએ એ SEO સિટી ઓફ ધ કલ્ચર એન્ડ ટુરિઝમ કેપિટલ ફોર ધ 2023 માટે કોને સિલેક્ટ કર્યું છે? વારાણસી. મતલબ વારાણસીમાં આખા 2023ના વર્ષ દરમિયાન અલગ અલગ પ્રોગ્રામો યોજાશે જેથી કરીને વારાણસીની અંદર ટુરિઝમ ડેવલપમેન્ટ થાય અને એ સિટીનું પ્રમોશન થાય, માર્કેટિંગ થાય. સિમ્પલ. તો જે દેશ પાસે પ્રેસિડેન્સી હશે એ દેશના એક શહેરને કલ્ચરલ એન્ડ ટુરિઝમ કેપિટલ તરીકે અનાઉન્સ કરવામાં આવશે. તો આપણે 2023નું જે ટુરિઝમ એન્ડ કલ્ચરલ કેપિટલ છે SEOનું એ વારાણસી બનવાનું છે, જે SEOનું સૌથી પહેલું કલ્ચરલ એન્ડ ટુરિઝમ કેપિટલ બનશે. એટલે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ ઓફ ફ્રેન્ડ્સ, તેમાં રિસેન્ટલી વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2022 યોજવામાં આવેલી હતી. કઈ જગ્યાએ? બેલગ્રેડ, સર્બિયાની અંદર, રાઈટ? તો આ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપની અંદર સૌથી વધારે મેડલ કોણે જીત્યા? USA જીત્યા. કેટલા મેડલ? 15 મેડલ. અને આ 15 મેડલ સાથે તે આ વર્લ્ડ રેસિંગ ચેમ્પિયનશિપની અંદર ટોચ ઉપર આવે છે. ત્યારબાદ બીજા નંબર પર છે જાપાન અને ત્રીજા નંબર પર છે તુર્કી. અને ભારતનો નંબર કયો આવે છે? 24મો ક્રમ આવે છે. કારણ કે ભારતે કેટલા મેડલ જીતેલા છે? 2. અને એ પણ કયા? બ્રોન્ઝ મેડલ. અને આ 2 મેડલ કોને કોને જીત્યા એની વાત કરીએ તો એક છે બજરંગ પુનિયા અને બીજા છે વિનેશ ફોગટ. કોણ? વિનેશ ફોગટ, રાઈટ? તો આ 2 પર્સન દ્વારા ભારત તરફથી બ્રોન્ઝ મેડલ જીતવામાં આવેલા છે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2022ની હેઠળ, બરાબર? અને ભારતનો રેન્ક કયો છે? 24મો ક્રમ આવેલો છે. ટોપ કોને કરેલું છે? USA દ્વારા. હવે આ બંને ખેલાડી વિશે આપણે વાત કરીએ. સૌથી પહેલાં વાત કરીએ આપણે બજરંગ પુનિયા વિશે. તો બજરંગ પુનિયાએ 2022 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ જીત્યો અને ભારતના બજરંગ પુનિયાએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 65 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતેલો છે.
કે આ જે બજરંગ પુનિયા જે બ્રોન્ઝ મેડલ જીતેલો છે એ કેટલી કઈ કેટેગરીમાં 65 kg કેટેગરીની અંદર જીતેલો છે રાઈટ. અને વર્લ્ડ રેસિંગ ચેમ્પિયનશિપમાં આ બજરંગ પુનિયાનો ચોથો ચેમ્પિયનશિપ મેડલ છે. આ પહેલાં પણ તેમણે 2018માં સિલ્વર, 2013 અને 2019માં બ્રોન્ઝ મેડલ જીતેલો છે રાઈટ. આ એનું ચોથું વર્લ્ડ રેસિંગ ચેમ્પિયનશિપનું ટાઇટલ છે અને વર્લ્ડ રેસિંગ ચેમ્પિયનશિપમાં 4 મેડલ મેળવનાર તે ભારતના એકમાત્ર કુસ્તીબાજ છે. તો આ બજરંગ પુનિયા વિશે તમારે આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આ ઉપરાંત બજરંગ પુનિયાની વાત કરું તો બજરંગ પુનિયા એ 2018ની અંદર કોમનવેલ્થ ગેમ્સની અંદર અને 2014ની અંદર એશિયન ગેમ્સમાં 2 ગોલ્ડ મેડલ પણ જીતેલા છે. અને આ ઉપરાંત 2020ની અંદર ટોક્યો ઓલિમ્પિક્સની અંદર પણ તેમણે બ્રોન્ઝ મેડલ જીતેલો હતો રાઈટ. તો ફોર એક્ઝામ્પલ બજરંગ પુનિયાએ વર્લ્ડ રેસિંગ ચેમ્પિયનશિપની અંદર તો સારું પરફોર્મન્સ કરેલું જ છે, પણ આ એક એવી પર્સનાલિટી છે કે જેમને અલગ અલગ ટુર્નામેન્ટમાં પણ સારું પરફોર્મન્સ કરેલું છે, તો એ પણ તમારે ધ્યાનમાં રાખવું પડશે. તો બજરંગ પુનિયા 2018ની કોમનવેલ્થ ગેમ્સ અને 2014ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતેલા છે અને 2020ની અંદર ટોક્યો ઓલિમ્પિક જે રમાઈ રીતે ત્યાં બ્રોન્ઝ મેડલ જીતેલું છે. અને આ ઉપરાંત વર્લ્ડ રેસિંગ ચેમ્પિયનશિપની અંદર 4 મેડલ અત્યાર સુધી તેમણે જીતેલા છે બરાબર ને. અગર હું વિનેશ ફોગટની વાત કરું તો વિનેશ ફોગટનો આ બીજો વર્લ્ડ રેસિંગ ચેમ્પિયનશિપ મેડલ હતું બરાબર ને. અને તેમણે કોમનવેલ્થ ગેમ્સ જે 2022માં હમણાં યોજવામાં આવી હતી ત્યાં તેમણે ગોલ્ડ મેડલ પણ જીતેલો હતો વિનેશ ફોગટે રાઈટ. અને તેમણે કઈ કેટેગરીમાં જીતેલો છે આ મેડલ? 53 kg કેટેગરીની અંદર જીતેલો છે બરાબર. 53 kg કેટેગરીની અંદર રાઈટ. વર્લ્ડ રેસિંગ ચેમ્પિયનશિપમાં વિનેશ ફોગટ જે વુમેન કેટેગરીની અંદર બીજો મેડલ અત્યાર સુધી એમણે જીતેલો છે. બજરંગ પુનિયા 4 જીતેલા હતા, એમણે 2 જીતેલા છે રાઈટ. બજરંગ પુનિયાએ કોમનવેલ્થ ગેમ 2018ની અંદર અને એશિયન ગેમ 2014ની અંદર ગોલ્ડ જીતેલા હતા. વિનેશ ફોગટે કોમનવેલ્થ ગેમ 2022ની અંદર ગોલ્ડ મેડલ જીતેલો છે રાઈટ. વિનેશ ફોગટની અગર વાત કરું તો તેમણે 2014, 2018 અને 2022માં 3 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતેલા છે. 2018માં 1 એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતેલો છે અને 2021માં એશિયન ચેમ્પિયનશિપ ઉપરાંત 2019માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેમણે બ્રોન્ઝ જીતેલો છે. આ તેમની હિસ્ટ્રી છે રાઈટ. 2016ની અંદર વિનેશ ફોગટને અર્જુન એવોર્ડ આપવામાં આવેલો હતો. 2020ની અંદર તેમને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા છે અને 2019ની અંદર તે લોરેસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ માટે નામાંકિત થનાર પ્રથમ ભારતીય એથ્લેટ બનેલા છે બરાબર ને. તો આ વિનેશ ફોગટ બી છે. તો આટલી વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવી પડશે. તો આઈ થિંક ફ્રેન્ડ્સ આજની તમામ ન્યૂઝની અંદર તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.